स्टूडेंट्स ग्रेड 2 सब्जेक्ट हिंदी हिंदी ने अंदर ईश्वर આપણે ઈશ્વર વિશે આજે ભણીશું આપણે ગયા વિડિયોમાં શું શીખી ગયા તો કેટલાક ચિત્રો જોઈ અને ખાના પૂરા કર્યા હતા ખાનામાં આપણે ચિત્રો જોઈ અને તેના નામ લખ્યા હતા અને કેટલાક ખાના આપણે ઊભા અને આડા ખાના હતા એમાં આપણે ચિત્ર અને શબ્દ આ બંને જોઈ અને આડા અને ઊભા ખાના પૂર્ણ કર્યા હતા હવે આજે એક બીજો એવો જ નવો ટોપિક આપણે જોવાનો છે હવે આપણે એક નવો ટોપિક જોઈશું તો જુઓ એમાં સૂચના વાંચી લઈએ બાકી અક્ષર લખો એટલે કે ખૂટતા અક્ષર લખો આપણને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે તેની અંદર જે ખૂટે છે તે આપણે શબ્દ લખવાનો છે તે અક્ષર આપણે લખવાનો છે અને શબ્દ પૂર્ણ કરવાનો છે તો જુઓ પહેલો અક્ષર કયો શબ્દ કયો છે ઈમલી બરાબર ઈમલી અહીંયા છે ખાલી જગ્યા મલી કયો શબ્દ અક્ષર ખૂટે છે તો ઈ તો આપણે અહીંયા લખીશું ઈ તો કયો શબ્દ બન્યો ઈમલી કયો શબ્દ બન્યો ઈમલી ત્યાર પછીનો આપણે શબ્દ જોઈશું પહિયા પહિયા હવે અહીંયા જોઈશું પ ખાલી જગ્યા યા તો કયો અક્ષર ખૂટે છે આપણને તો અહીંયા જોઈશું આપણે પ હિયા તો હી અહીંયા પ પણ છે અને યા પણ છે તો હી અક્ષર ખૂટે છે તો આપણે અહીંયા લખીશું હી તો કયો શબ્દ બની ગયો આપણો પ હિયા આના જેવો જ આપણને સામે શબ્દ પણ મળી ગયો ત્યારબાદ આપણે અહીંયા જોઈશું બીજો શબ્દ હિરની હિરની કયો શબ્દ છે હિરની તો અહીંયા આપણે જોઈશું કે કયો અક્ષર ખૂટે છે ખાલી જગ્યા રની તો કયો અક્ષર ખૂટે છે હી તો આપણે અહીંયા લખીશું હી કયો શબ્દ બન્યો હિરની બરાબર જે શબ્દ અહીંયા સામે છે એવો જ શબ્દ આપણો પણ બની ગયો હિરની બરાબર ત્યારબાદ આપણે જોઈશું ડાકિયા ડાકિયા શબ્દ છે જ્યારે સામે આપણે જોઈશું ખાલી જગ્યામાં કયો અક્ષર ખૂટે છે ડા ખાલી જગ્યા યા બરાબર ડા ખાલી જગ્યા યા તો કયો અક્ષર ખૂટે છે કી તો અહીંયાથી આપણે કી શબ્દને અહીંયા લખીશું કયો શબ્દ બની ગયો આપણો ડાકિયા જે સામે શબ્દ છે એવો જ આપણને શબ્દ મળી ગયો ડાકિયા ત્યારબાદ આપણે જોઈશું બીજો એક શબ્દ નિશાન કયો શબ્દ છે નિશાન અહીં જોઈશું આપણે ખાલી જગ્યા શા ન તો કયો અક્ષર ખૂટે છે આપણને શબ્દમાં તો ની અહીંયા લખીશું ની તો આપણને શબ્દ બની ગયો નિશાન કયો શબ્દ બન્યો નિશાન બરાબર ત્યારબાદ આપણે જોઈશું કિસાન કિસાન શબ્દ છે જ્યારે સામે આપણને કયો અક્ષર ખૂટે છે ખાલી જગ્યા સા ન તો કી અહીંયા સા અને ન આપેલો છે પરંતુ કી અક્ષર ખૂટે છે તો કી અક્ષર આપણે અહીંયા લખીશું કિસાન કયો શબ્દ બની ગયો કિસાન ત્યારબાદ આપણે જોઈશું સિતાર સિતાર શબ્દ છે અહીં આપણે જોઈએ ખાલી જગ્યા તાર તો કયો અક્ષર ખૂટે સી અહીંયા આપણે લખીશું સી સિતાર કયો શબ્દ બન્યો સિતાર ત્યારબાદ આપણે જોઈશું ગિલાસ કયો શબ્દ છે ગિલાસ જ્યારે અહીંયા કયો ખૂટે છે અક્ષર ખાલી જગ્યા લા સ અહીંયા ખાલી જગ્યા લા સ તો કયો અક્ષર ખૂટે ગી અહીંયા આપણે લખીશું ગી તો કયો શબ્દ બન્યો ગિલાસ અહીંયા જે સામે લખેલો છે એવો જ આપણને એક શબ્દ મળી ગયો ગિલાસ
ત્યારબાદ આપણે એક બીજો પોઈન્ટ જોઈશું, હવે એની સૂચના વાંચી લઈશું. બરાબર, તો કોષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણને અહીંયા કૌંસ આપેલા છે, કૌંસની અંદર કેટલાક શબ્દો આપેલા છે, તો એ શબ્દો કયા કયા છે તે આપણે વાંચી લઈશું. સિતાર, હિરણ, ગિલાસ અને ટિકટ આ શબ્દો આપેલા છે. હવે આપણે શું કીધું છે, શબ્દ કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યાની અંદર પૂરવાના છે, તો અહીંયા ચિત્ર પણ આપણને આપેલા છે, તો ચિત્ર પણ જોઈશું અને શબ્દ પણ આપણે જોઈશું અને પછી આપણે ખાલી જગ્યા પૂરીશું. તો અહીંયા કોનું ચિત્ર આપેલું છે, હિરણ. કોનું ચિત્ર છે, હિરણ. તો અહીંયા શું લખ્યું છે, કિરણ ખાલી જગ્યા પકડ. તો અહીંયા આપણે ચિત્ર જોઈને જ આપણને સમજ પડી જાય છે કે આ ચિત્ર હિરણનું છે, તો ખાલી જગ્યાની અંદર પણ કયો શબ્દ આવશે, હિરણ. તો અહીંયાથી આપણે શબ્દ શોધીશું, હિરણ. તો આ રહ્યો હિરણ શબ્દ, તો અહીંયા લખીશું હિરણ. તો આપણું વાક્ય કેવું બન્યું, કિરણ હિરણ પકડ, કિરણ હિરણ પકડ. ત્યારબાદ આપણે બીજું જોઈશું ખાલી જગ્યા, તો બીજું ચિત્ર શાનું આપેલું છે, ટિકટ. શાનું આપેલું છે, ટિકટ. તો અહીંયા આપણે ખાલી જગ્યા જોઈએ, શિવાજી ખાલી જગ્યા લા, તો આપણને ચિત્ર જોઈશું અને શબ્દ પણ આપણે શોધીશું, તો ટિકટ શબ્દ આ રહ્યો. તો આપણે ટિકટ શબ્દને અહીં ખાલી જગ્યાની અંદર લખીશું, તો અહીંયા લખીએ ટી ક ટ. હવે આપણે આખું વાક્ય વાંચી લઈએ, શિવાજી ટિકટ લા. બરાબર, ત્યારબાદ આપણે બીજું ચિત્ર જોઈશું, તો બીજું ચિત્ર શાનું આપેલું છે, સિતાર. શાનું આપેલું છે, સિતાર. હવે આપણે ખાલી જગ્યા જોઈશું, હિતેશ ખાલી જગ્યા બજા, હિતેશ ખાલી જગ્યા બજા. તો અહીંયા સિતાર છે, તો આપણે સિતાર શબ્દને શોધવાનો છે, તો સિતાર શબ્દ ક્યાં છે, તો આ રહ્યો. તો અહીં આપણે એ શબ્દને લખીશું, હવે આપણે વાક્ય વાંચી લઈએ, હિતેશ સિતાર બજા, હિતેશ સિતાર બજા. ત્યારબાદ આપણે જોઈશું કયું ચિત્ર છે, ગિલાસ. કયું ચિત્ર આપેલું છે, ગિલાસ. તો શું કહે છે, જીયા ખાલી જગ્યા લા. શું કહે છે, જીયા ખાલી જગ્યા લા. તો શું છે, અહીંયાથી આપણે કૌંસમાંથી શોધવાનું છે, ગિલાસ. તો અહીંયા આપણે લખીશું ગિલાસ, જીયા ગિલાસ લા. હવે આપણે બધા વાક્ય ફરીથી એકવાર વાંચી લઈશું. કિરણ હિરણ પકડ. શું કહે છે, કિરણ હિરણ પકડ. શિવાજી ટિકટ લા. હિતેશ સિતાર બજા. જીયા ગિલાસ લા. તો આપણે અહીંયા ચિત્ર જોયા અને કૌંસમાંથી શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પણ પૂરી. હવે આપણે એક બીજો નેક્સ્ટ પોઈન્ટ જોઈશું, એમાં જુઓ શું છે, સમાન શબ્દો કો જોડો, એટલે કે સરખા શબ્દોને જોડો. તો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને એ શબ્દોને આપણે સામેની સાઈડ એવા જ શબ્દો આપેલા છે, તો એને આપણે જોડવાના છે. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, ઈમલી. તો ઈમલી શબ્દ અહીં છે, તો આપણે એની સાથે જોડ્યું. હવે આપણે ઇનામ, તો ઇનામ શબ્દને પણ આપણે એની, ઇનામ શબ્દ આમાંથી શોધવાનો છે, આ રહ્યો. તો ઇનામ શબ્દને એની સાથે જોડ્યો. ત્યાર પછી ડલિયા, તો ડલિયા શબ્દ ક્યાં છે, તો આ રહ્યો, ડલિયા શબ્દ સાથે જોડ્યો. પહિયા, તો પહિયા શબ્દ ક્યાં છે, તો અહીં છે, તો પહિયા શબ્દને જોડ્યો. ઇલાજ, તો ઇલાજ શબ્દ પણ અહીં છે, તો ઇલાજ શબ્દ સાથે જોડ્યું. શિયાળ, તો શિયાળ શબ્દ અહીં આ બાજુ,
तो त्यां जोड्यू। हवे किसान, तो किसान शब्द क्या छे? तो किसान शब्द अहीं छे, तो आपणे किसान ने किसान शब्द साथे जोड्यो। हवे आपणे अहीं કેટલાક શબ્દો જોયા, ખાલી જગ્યા પૂરી અને જોડકા પણ જોડ્યા। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું। થેન્ક યુ।